ಸ್ಮಿತರು ಚಿರ ಪುರ್ನೇಂದು ವದನ ಪ್ರಫುಲ್ಲಂಭೋಜನ್ಮ ಛದ ಸದೃಶ ಶೋಭಕ್ಷಿ ಯುಗಲ ಕೃಪಾಪರವಾರ ಶ್ರಿತ ಸಕಲ ಜೀವತಿ ಸುಖದೋ ಮಹಾಶ್ರೇಯೋ ಮೂರ್ತಿ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಮುನಿ ವರ್ಣಿವೇಶರಮಣೀಯ ದರ್ಶನಂ ಮಂದಹಾಸರುಚಿರಾದನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನಾರೋತ್ತಮೇರಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೆ ಓಂ ಯ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನಿ, ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ, ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಬಧಾಯಿ ಭಕ್ತೋನ ಎತ್ತಿ ಜಯ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಸದ್ಗುರು ನಿಷ್ಕುಳನ್ ಸ್ವಾಮಿ ಮನಗಂಜನ ಗ್ರಂಥನಿ ಅಂದರ ಪರತಕ ಮನೆ ಜೆ ನಿಜ ಮನ್ನಿ ಉಪರ ಶಬ್ದ ಸ್ಪರ್ಶ ರೂಪ ರಸ ಅನ್ನು ಗಂಧ ರೂಪಿ ಜೆ ಪಂಚ ಬಾಣ ಛೋಡ್ಯಾ ಛೆ ನಿಜ ಮನ ಎ ಪಾಂಚೆ ಪಾಂಚ ಬಾಣನೆ ಜೀತೆ ಛೆ. ಅಲಗ ಅಲಗ ರೀತೆ ದರೆಕ ಬಾಣನೆ ನಿಜ ಮನ ಜೀತ್ಯು ಛೆ. જેટલા સંસારના શબ્દ છે ને આકાશનો ભાગ કર્યો છે, ભગવાનના શબ્દ સિવાય બીજું સાંભળવું હરામ કર્યું છે, સ્પર્શને વાયુનો વિકાર જાણીને ભગવાન અને ભગવાનના ભક્તની ચરણરદને માથે ચડાવી છે, ભગવાનના રૂપ સિવાય હૃદયમાં બીજા રૂપ નથી રાખ્યા એટલે બીજા રૂપ એને અંગાર જેવા લાગે છે, ગંધ પણ ભગવાનને ચડેલા પુષ્પ અત્તરાદિકની લેવાથી નિજ મન કહે છે, મેં શબ્દ સ્પર્શ રૂપ અને ગંધ આ ચાર પરતક મનના જે યોદ્ધાઓ છે, પરતક મનના જે બાણ છે એને મરોડી નાખ્યા છે. આગળ હવે સૌથી બળવાન પાંચ બાણમાંનું એક બાણ છે રસ, એને કેવી રીતે નિજ મને મરોડી નાખ્યું છે, કેવી રીતે રસરૂપી યોદ્ધાને માર્યો છે એ નિજ મન અહીં પોતાનું વર્ણન કરે છે અને સ્વામી એના દ્વારા આપણને સર્વને સમજાવે છે. સર્વે રસ સંસારમાં ખટ રસ પોષણ ખાન દેહ નિભાવન દેજીએ ન કરું સ્વાદ નિદાન. સર્વે રસ સંસારમાં ખટ રસ પોષણ ખાન દેહ નિભાવન દેજીએ ન કરું સ્વાદ નિદાન. એમ પાંચ બાન પર તકના નિષ્ફળ ગયા નિદાન. જાયન ગાજો જગતમાં ભેરું જેને ભગવાન. જાયન ગાજો જગતમાં ભેરું જેને ભગવાન. સદગુરુ નિષ્કુળન સ્વામી લખે છે, સર્વે રસ સંસારમાં ખટ રસ પોષણ ખાન. સ્વામી કહે છે
સંસારની અંદર જેટલા રસ છે, ખટ રસ એટલે છ રસ છે, ખાટું ખારું તીખું ગળ્યું, એ છ રસ જે છે, કડવું તૂરું, એ છ રસ જે છે એ દરેકને રસનું પોષણ આપે છે. રસની આસક્તિ જીવને એવી જબરી છે કે લગભગ પૃથ્વી ઉપર બહુ જ ઓછા વ્યક્તિઓ એવા છે કે જેને રસ રૂપી વિષય ન ભાવતો હોય. અને રસરૂપી વિષય એવો છે, અનુભવની અંદર પણ દરેકને એવું આવે છે કે એ જેટલો સમય વધારે આપણા જીવનનો જાય એટલો પ્રબળ થતો જતો હોય છે. અમુક અમુક વિષયો એવા છે, જીવન આયુષ્ય ઘટતી જાય છે અને એની આસક્તિ વધતી જાય છે. એ વિષયમાં સહજ રીતે ભગવાને એ પ્રકારનું બંધન મૂકેલું હોય છે જેના કારણે જેમ જીવનું આયુષ્ય ઘટે એમ એને એ વિષયની આસક્તિ વધે. ખરેખર કર્તવ્ય મુમુક્ષુનું એ છે, જેમ આયુષ્ય ઘટતું જાય છે એમ આસક્તિ ઘટતી જવી જોઈએ. આશ્ચર્યની વાત એ છે, એને ઘણીક વખત એવું થાય કે જેમ આયુષ્ય ઘટે, આયુષ્ય જ્યારે વધારે હોય ત્યારે ભગવાનની આસક્તિ હોય, જેમ આયુષ્ય ઘટતી જાય એમ વિષયની આસક્તિ વધતી જાય ને ભગવાનની ઘટતી જાય. એમાંનો એક જબરજસ્ત આ તીર જે પરતક મનનું છે, રસ રસાશક્તિ જીવને એટલી બધી બંધનકારી છે, એટલી બધી બંધનકારી છે. અને રસની અંદર એવું જરૂરી નથી કે લાડુ જ બંધન કરે, રસમાં એવું જરૂરી નથી કે કોઈને ભજીયા જ બંધન કરે. રસ તો એવી વસ્તુ છે, ભૂંડને ગંદકી રૂપ રસ બંધન કરે છે, કાગડાને વિષ્ટારૂપ રસ બંધન કરે છે. રસ તો એવો છે, બાજરાનો રોટલો પણ બંધન કરે. અરે ખાટી છાસ જેને ભાવે છે ને, ખાટું જ જેને ભાવે છે ને, તેને ખાટી છાસ પણ બંધન કરે. રસાશક્તિ, રસાશક્તિમાં આપણી ઘણીક વખત વ્યાખ્યા એવી હોય કે સારું જમે તો એ રસાશક્તિ કહેવાય અને નરસું જમે તો રસાશક્તિ ન કહેવાય, એવું નથી. છ પ્રકારના રસમાંથી કોઈ પણ રસમાં ખેંચાણ એટલે એ આપણી રસાશક્તિ છે. ખેંચાણ, ખેંચાણ કોને કહેવાય? જેને ભોગવતા થકા જે પંચ વિષય ભગવાન સંબંધી, આપણે તો બધા ભગવાનના ભક્તો છીએ એટલે આપણે આપણા લેવલથી જ વિચારવું જોઈએ. જગતના જીવ આપણે રખડેલ જીવો નથી, આપણે ભગવાનના તોલમાં આવેલા છે, મોટા સાધુના યોગમાં આવેલા છે. આપણા તમામ વિષયો ભગવાન સંબંધી જ હોય છે, ભગવાનના સંબંધ વિનાનો વિષય આપણી પાસે હોતો નથી. પરંતુ ભગવાનના સંબંધવાળા વિષયમાં જેટલો ભગવાનનો સંબંધ ભૂલાય એનું નામ જ આસક્તિ. ભગવાનનો ભક્ત કેવી રીતે ઓળખશે કે મારી પાસે આ ભગવાન સંબંધી પંચ વિષય છે એમાં મને કેટલી આસક્તિ છે? કારણ એ છે કે ભગવાન સંબંધ, જેને ભગવાનનો સંબંધ થયો નિર્ગુણ ભાવને પામી ગયો. નિર્ગુણ ભાવને પામી ગયું એ તો નિર્ગુણપણું જ આપવું જોઈએ, એ સગુણપણું ન આપવું જોઈએ. ભગવાનના યોગમાં જે આવ્યું એ નિર્બંધ થઈ ગયું, આપણને નિર્બંધ જ કરે, એ મુક્તિને આપવાવાળું જ થાય, એ કોઈ દિવસ જગતના બંધનને આપવાવાળું ન થાય. ભગવાનનો પ્રસાદ એક વખત જીભ ઉપર મૂકે અને અમુક મહિનાના ઉપવાસનું ફળ શાસ્ત્રમાં લખેલું છે, મને એક્ઝેક્ટ આંકડો યાદ નથી, પરંતુ મહિનાઓના ઉપવાસનું ફળ શાસ્ત્રની અંદર લખ્યું છે કે એક વખત ભગવાનનો પ્રસાદ કોઈ જીભ ઉપર મૂકે તો એ પ્રસાદ એને ઉપવાસનું ફળ આપે. હવે આપણે રોજ શું જમીએ છીએ? પ્રસાદ જ જમીએ છીએ. તો ઉપવાસનું ફળ આપવાવાળો પ્રસાદ ક્યારે થાય એને સમજ્યા વિના પ્રસાદ જમ્યા કરે અને નોંધ્યા કરે કે મારા તો આટલા ઉપવાસ થઈ ગયા એમ થતા નથી. ભગવાનનો સંબંધ જે વિષયને પ્રાપ્ત થયો છે એ વિષયને ભોગવતા થકા ભગવાનનો સંબંધ અખંડ યાદ રહે, અખંડ યાદ રહે. અને ક્યારે યાદ રહે ખબર છે? આપણને જ્યારે કોઈક વસ્તુ બહુ દૂરથી મળતી હોય ને ત્યારે યાદ રહે, અને થોડા પ્રમાણમાં મળતી હોય ને તો યાદ રહે.
જેને માની લો રોજ પીવડા ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં રહેવાનું હોય તેને તો રોજ પ્રસાદી મહારાજની જ મળવાની. પણ જે પીવડા ઘનશ્યામ મહારાજના દર્શન ઓનલાઈન કરે છે, બહારના દેશોમાં રહીને કરે છે, અને એને પીવડા ઘનશ્યામ મહારાજનું એક તુલસી પત્ર મળે ને, તો પછી એ કેવી રીતે લે? અતિ અહોભાવથી લે. હરિકૃષ્ણ મહારાજ વરતાલની અંદર બિરાજે છે અને ત્યાંથી ભગવાનની પ્રસાદીના તુલસી પત્ર આપણને 10 મળ્યા હોય અને આપણે 50 જણ હોઈએ અને એમાંથી તુલસી પત્ર વેચીને લેવાનું હોય અને એને આપણે મોઢામાં મૂકતા હોઈએ, ત્યારે એક ક્ષણનો જે ભાવ, એ ભાવ જેને ભગવાનના સંબંધવાળા કોઈ પણ વિષયમાં, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, એ પાંચે પાંચમાં જેને એ વસ્તુનો અનુસંધાન રહે, સતત ભગવાનના સંબંધનું અનુસંધાન રહે, આ કેવડા મોટા મહારાજ, એનો મને આ પ્રસાદ મળ્યો છે, એવી રીતે જમે. આપણે કેવી રીતે જમાડીએ છીએ? ઓહો, શું આવ્યું છે, શું આવ્યું છે, એટલે પરતક મનનું બાન આપણી ઉપર સવાર થઈ જાય. આપણે ભગવાનનો સંબંધ છોડ્યો એટલે સહજ છે, બે જ સંબંધ રાખી શકાય છે, કા ભગવાનનો કા માયાનો. સ્વામી વાતોમાં કહે છે, જીવને આધારરૂપ બે જ છે, કા ભગવાન આધાર બનાવો કા માયા આધાર બનાવો, બેમાંથી એક જ આધાર છે. જગતના જીવો માયાના આધારે જીવે છે, ભગવાનનો ભક્ત ભગવાનને આધારે જીવે છે, અને સાધન દશાવાળો ઘડીક ભગવાનનો આધાર લે છે, ઘડીક માયાનો આધાર લે છે. આપણે સાધન દશાવાળા છીએ એટલે પરતક મનનું જ્યારે બાન આપણી ઉપર છૂટે છે ત્યારે આપણે હલબલી જઈએ છીએ. અને રસથી જે બચ્યોને, રસથી જે બચ્યોને એ બીજા બધા વિકારોથી બચે, રસથી જે બચ્યો એ બધા વિકારોથી બચે. રસ એવો વિષય છે, એ વિકાર માત્રનું કારણ બને છે. જેટલી વિકૃતિઓ છે, જેટલી વિકૃતિ, એનું કારણ જો હોય તો રસ છે. અને જીવ નથી છોડી શકે એવો કોઈ વિષય હોય જબરો, તો એ રસ છે. ઘણા નથી કહેતા, આપણે તો હારામાં હારું ખાવા જોઈએ. કેવું જોઈએ? સારામાં સારું, ગરમા ગરમ, તાજું, એ બધું શું છે? રસ છે, એ રસ છે. હા, અહીં આગળ કેવું કીધું? દેહની ભાવન દીજીએ, ન કરું સ્વાદ નિદાન. નિજ મન કેવી રીતે વર્ત્યું છે એટલે રસને મારી શક્યું છે. આપણે કોઈ યુદ્ધને જીતવું હોય તો આગલો કેવી રીતે યુદ્ધને જીત્યો એને જાણ્યા વિના સીધા મંડી પડીએ આપણી રીતે જ, તો કોઈ દી યુદ્ધ ન જીતાય. કોઈ પરીક્ષા આપી હોય તો આગલા પેપરોનું રિવિઝન કર્યા વિના સીધો પરીક્ષા દેવા જતો રહ્યો, કોઈ પણ તૈયારી વિના, કે હું તો હોશિયારનો દીકરો છું, તો ન હાલે. આગલા લોકોએ કેવા પ્રશ્નોના જવાબ આપ્યા છે એની આપણને ખબર હોવી જોઈએ. એમ આગળ જેને રસને જીત્યો એ કેવી રીતે જીત્યો છે? શું સીધો બંધ કરી દીધો એટલે રસ જીતાઈ જાય? કોઈ રસને બંધ કરી દે, એકાદશીના દિવસે સંપૂર્ણ રસ બંધ હોય છે આપણો, કોઈ રસ નહીં લેવાનો, તો શું બંધ થઈ જાય રસ? ના, એકાદશીના દિવસે બંધ કરેલો રસ બારસને દિવસે ડબલ સ્પ્રિંગની જેમ છટકે છે, જેનો આપણે અનુભવ કરીએ છીએ, અનુભવ કરીએ છીએ. 10 દિવસ સુધી જે રસને આપણે ડાટો મારીએ છીએ, 11મા દિવસે જ્યારે રસ આપણી સામે આવે છે ત્યારે આપણને અંદરથી એક વિચાર આવે છે, 10 દિવસથી નથી ભોગવ્યું ને, 10 દિવસથી હમણાં તો જમ્યા જ નથી, એટલે આજે તો થોડું વધારે મૂકજો. એક થયું શું? ઘણી વખત આપણે ધારણા પારણા કરીએ ને, તો ધારણા પારણા કર્યા પછી આસક્તિ વધી ગઈ હોય. ધારણા પારણા નહોતો કરતો, રેગ્યુલર જમતો હતો ને, તો રેગ્યુલર જમાડતો હતો ત્યારે એને કંઈ વાંધો નહોતો, પણ ધારણા પારણા કર્યા તો હવે એવું થયું, ધારણાના દિવસે પારણાનું જ ચિંતવન, એના કરતાં રેગ્યુલર જમતો તો એ સારું હતું, ચિંતવન તો નહોતું. બંધન શું કરે છે? ત્યાગ છે, ત્યાગ જરૂરી છે, પણ ત્યાગ એકલો કોઈ દિવસ વિષય ઉપર કંટ્રોલ કરી શકતો નથી. ત્યાગની કોઈ એવી તાકાત નથી કે વિષયને જીતી શકે. ત્યાગમાં વૈરાગ્યરૂપી વિચાર જોઈએ, દમનમાં સમનરૂપી વિચાર જોઈએ, કાર્યાણીનું ત્રીજું. આ બધો જ આપણો આધ્યાત્મિક જે માર્ગ છે, આધ્યાત્મિક ખેલ છે, આધ્યાત્મિક રમત છે, આપણા કલ્યાણ માટેની જે ગેમ આપણે રમવા નીકળ્યા છે, એ ગેમ આખી વિચારોની છે.
વિચારો ઉપર આખો નિર્ભર છે. વ્યક્તિ ગમે એવો હોય પણ જો એની પાસે વિચાર છૂટી ગયો ને, પૂરું. વિચારને પકડી રાખવો સૌથી અગત્યનો છે. કે આપણે જ્યારે પણ આપણી સામે રસ આવ્યો એટલે આપણને તરત રસ આવ્યો, ભગવાનના સંબંધવાળો રસ આવ્યો, તરત આપણી નજર પહોંચી જવી જોઈએ. મન ગંજન એવું કહે છે, પરતક મને બાંધ છોડ્યું છે, હવે આ રસને મારે કેવી રીતે લેવાનો છે? દેહની ભાવન દીજીએ ન કરું સ્વાદ નિદાન. જ્યારે આપણી સામે રસરૂપી બાન આવે, ભગવાનનો સંબંધ કરીને પછી આવે, ત્યારે વિચાર કરીએ દેહની ભાવન આપવું છે. હવે દેહના નિભાવરૂપ આપવાનું હોય એમાં રસ લેવાની વાત, કોઈ દવા પીવે તો રસ લેશે અંદર? દવા પીવે, દવા ગોળી લે, લાવણ ગોળી ચૂસું કેવો રસ છે, હા બહુ મજા આવે છે, હા ગોળી લેવાની, એમ કહે છે કોઈ? એમાં આપણે ત્યાં પેલું મેલેરિયા થયો હોય અને પેલી લારિયા ગોની ગોળી આવતી, હજુ આવતી હશે, એવી કડવી ઝેર જેવી હોય, એટલી કડવી ઝેર જેવી હોય કે એને ગળ્યા પછી પણ જો ઉપર કાંઈ જમો ને તો કડવો ઓડકાર આવે, એટલી ખતરનાક કડવાશ હોય એમાં. હવે એવી કડવી ગોળી કોઈ એવું કે આ કડવો રસ છે લાવન ચૂસું આને, કોઈને થાય ઈચ્છા? શું કરે? દેહની ભાવન દેજીએ ન કરું સ્વાદ નિદાન. તરત આમ ગળીન ઉપર પાણી પી જાય, બસ દેહની ભાવ, દેહ હાજો થઈ જવો જોઈએ, બાકી એનો રસ લેવા માટેનો પ્રયત્ન નથી કરતો. એવી રીતે આપણે બધા ભગવાનના ભક્ત છીએ, સાધન દશામાં છીએ, સિદ્ધ દશાવાળા નથી, પરંતુ કંઈક હવે આપણી સ્થિતિમાંથી ઉપર ઉઠીએ. જો આપણે ફક્ત એવો મહિમા સમજ્યા કરીશું કે આ સત્સંગમાં પશુનું કલ્યાણ થાય છે, આપણું થશે તો થવાનું તો છે જ. શ્રીજી મહારાજનું વચન કોઈ દી ખોટું પડવાનું નથી. અંતકાળે મારે આવવું તે આવવું એ મહારાજનું વચન કોઈ દી ખોટું પડવાનું નથી. આપણે જો દિલથી મહારાજનો આશરો રાખેલો હશે તો, કારણ કે ભગવાન એટલા દયાળુ છે, એટલા કરુણા નિધિ છે, ભગવાન એટલા બધા હૃદયના મૃદુ છે, એટલા બધા મૃદુ છે, એની પાસે એટલી બધી કરુણા છે, એક વખત આપણે આર્ત ના દે એમ કહે ને, મહારાજ હું તો તમારો ગુનેગાર છું, પણ તમે મને ઉગારી લો, બસ હું તમારા ભરોસે છું, તમે મને ઉગારી લો, એ ભગવાનની તાકાત એવી નથી કે ઉગારવામાં કાચા પડે. એ ભગવાન તો કોઈ દી મૃત્યુ એવું ભગવાનને છે નહીં, પણ આ લોકની દ્રષ્ટિએ કહું છું કે જેમ કોઈ એવું કે હું મરતા સુધી તમારું ચિંતા કરીશ, ચિંતા ના કરતા, મરી જઈશ પણ તમને બચાવી લઈશ, ભગવાન એટલા કરુણાના સાગર છે, પોતે વટાઈ જાય પણ જો આપણે એના શરણાગત થઈએ ને તો કાળ કર્મને માયાનું જોર આપણી ઉપર ન ચાલવા દે, એટલા બધા દયાળુ, એટલા બધા કૃપાળુ, એટલા બધા માયાળુ છે ભગવાન, એટલા બધા માયાળુ છે શ્રીજી મહારાજ. એમાંય ભગવાન ઘણાય કહેવાતા હોય પણ શ્રીજી મહારાજ જે અક્ષરધામના અધિપતિ આવ્યા, એનું જે માયાળુપણું છે, પોતાના ભક્ત પ્રત્યેનું ભક્ત વત્સલપણું છે, ગજબનું છે. કોણ માગે કરોડ વિછીની વેદના? કોણ માગે રામ પતર? કોણ માગે? એ જેને માગ્યું એને કેટલી માયા આપણા વિશે હશે. શ્રીજી મહારાજ કે હું તમ કારને રે આવ્યો ધામ થકી ધરી દે, જે ભગવાન આપણા માટે આ પૃથ્વી પર આવ્યા એને આપણા પ્રત્યે કેટલી કરુણા હશે, કેટલી કરુણા હશે. જે મનવારો લઈને આવ્યા એ મનવારમાં ભરવા માટેનો સંકલ્પ એ પુરુષોત્તમ નારાયણે મારો ને તમારો કર્યો સદગુરુ દ્વારા, એ પુરુષોત્તમ નારાયણને મારીને તમારી ઉપર કેટલું હે થશે. આ બધા વિચારો પેલા રસ છે, શબ્દ છે, સ્પર્શ છે ને એમાં આછા કરે. ભગવાનના મહિમાનો વિચાર, ભગવાનના આપણી ઉપર કરેલા ઉપકારનો વિચાર, ભગવાનની કરુણાનો વિચાર, ભગવાનની મમતાનો વિચાર, ભગવાનની વાત્સલ્યતાનો વિચાર, આપણા અવગુણ આટલા હોવા છતાં પણ ભગવાન આપણને નિભાવી રહ્યા છે એ ભગવાનનો વિચાર, એ આપણને આ બધી આસક્તિ ઘટાડે. કંઈક એવા પ્રબળ વિચારો જોઈએ જે વિચારો આપણને, બીજી બાજુ આપણે ભગવાન સંબંધી રસ આવ્યો છે, આપણી પાસે સારામાં સારો રસ આવ્યો છે, એકદમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, જગતનું જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભોજન કહેવાય એવું આવ્યું, હવે એ રસમાં આપણે આપણી આસક્તિ નથી જવા. આસક્તિ તો વિચાર દ્વારા જાય છે, આસક્તિ વિચાર દ્વારા જાય છે. પેલો પદાર્થ સ્થૂળ છે, જમીએ છીએ સ્થૂળ છે,
પણ આપણો વિચાર જેટલો પ્રકૃષ્ટપણે એમાં જોડાયો છે એ વિચાર આસક્તિ રૂપ એક અર્ક બનાવે છે, જે અર્ક કારણ શરીર સાથે જોઈન્ટ થાય છે, પેલું ભોજન પેટમાં જાય છે અને આસક્તિ કારણ શરીરમાં જાય છે, અર્ક બને છે અર્ક. અને જે પદાર્થને જેટલો વધારે ભોગવો, જે વિષયને જેટલો વધારે ભોગવો, એ સ્થૂળ ભાવે ભોગવવાથી સ્થૂળ શરીરની અંદર થોડી અનુભૂતિ થાય, પરંતુ સૌથી ખતરનાક વસ્તુ શું બને છે કે એ વિષય ભોગવતા જે એની પ્રકૃષ્ટ આસક્તિ છે, એ આસક્તિનો એક અર્ક બનીને કારણ શરીરમાં જમા થાય છે. જે કારણ શરીરમાં જમા થયેલો અર્ક વારે 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 એને વિષય ભોગવવા તરફનું ખેંચાણ કરાવે છે. મુમુક્ષુ હેરાન થાય છે કે મને આ વિષય તરફનું ખેંચાણ કેમ થાય છે, પણ એની પાછળનું કારણ એ છે કે વિષયને જ્યારે ભોગવ્યો ત્યારે તીવ્ર વેગથી ભોગવ્યો, ભગવાનના સંબંધ વિના ભોગવ્યો, ભગવાનના સંબંધ હતો તો એને ભૂલીને ભોગવ્યો, જેના કારણે આસક્તિમાંથી બનેલો અર્ક એ જ એને બંધનનું, જન્મ મૃત્યુનું અને બધી જ રીતેના કારણ શરીરને દ્રઢ કરવાનું કારણ બને છે. માટે કોઈ પણ ભગવાન સંબંધી વિષયને આપણે ભોગવતા હોઈએ, એમાં પણ રસરૂપી વિષય ખાસ, ભગવાનનો રસરૂપી વિષય ખાસ એ જ્યારે ભોગવતા હોઈએ ત્યારે કઈ કેવા વિચારો કરીએ. મારા મહારાજે આપણી પાસે સારું ભોજન આવે ને ત્યારે વિચારમાં ચડી જવાનું, જમાડવાનું ખરું, વિચાર કરવાનો કે મારા મહારાજે 7-7 વર્ષ તપ કર્યું અને મહારાજને એક એક હાડકું દેખાવા લાગ્યું, ટાંકણી મારે તો લોહી ના નીકળે, પાણી નિસરે એવું શરીર કરી દીધું. એ પ્રભુએ મારા માટે પગપાળા ઉઘાડા વન વિચરણ કરીને એના તપનું ફળ છે, એ તપનું ફળ મને દીધું છે. આ હું જે જમી રહ્યો છું એ તપનું ફળ છે, પુરુષોત્તમ નારાયણના લોહીનું ફળ છે. એના લોહીનું ફળ છે એવો વિચાર થતાની સાથે જ જે વિષય આપણી સામે સારામાં સારો છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે, એની અંદર એટલો બધો રસ ભર્યો છે કે જે રસને માનવાથી ભલભલો પોતાની સ્થિતિને ભૂલી જાય, પણ પુરુષોત્તમ નારાયણનો આટલો વિચાર કરતા રસની અંદરથી આસક્તિ તૂટી જાય. ઘણું બધું એવું છે, ભગવાનના મહિમાનો વિચાર, આપણને મળેલા સદગુરુનો વિચાર, આપણને મળેલા સંતો ભક્તોનો વિચાર. શું આપણી પાસે વિચારોની ખામી છે તે આપણે રસના જ વિચારોમાં રસની અંદર બંધાઈ જઈએ? નિજ મન કહે છે દેહને નિભાવરૂપ દઈ, કંઈક એવા વિચારો હું કરું છું જેના કારણે રસરૂપી બાણને મેં મરોડી નાખ્યું છે. એટલા માટે જ મહારાજ એમ કહે છે કે અમારે 12 થી ગમે એટલી ઉપાધિ હોય પણ હૃદયમાં જેને ડંસ નહીં, મહારાજ કે અમારે એનો ખરખરો નહીં. આપણી નજર સામે આપણે ઘણા ભગવાનના મોટા પુરુષો, ઘણા ભગવાનના મોટા સાધુ, એવા મોટા હરિભક્તોના દર્શન કર્યા છે અને કરીએ છે કે જેને કેટલી બધી ઉપાધિની વચ્ચે હોય, કેટલા બધા એને વિષયો મળતા હોય, બધાની વચ્ચે એ નિરાશક્ત રહે છે. કયો એની પાસે શું શાસ્ત્ર, એની પાસે કયું શસ્ત્ર છે? વિચારરૂપી શસ્ત્ર, વિચાર. અને વિચાર જ આપણને ભગવાનમાં જોડી રાખે છે. માટે જ્યારે સારું ભોજન મળે, શ્રીજી મહારાજનું વન વિચરણ યાદ કરો. વિચારો કે જે ભગવાનને વન વિચરણની લીલામાં આવે છે કે શ્રીજી મહારાજને એક વખત જમવાનું નથી મળ્યું તો 6-6 દિવસ સુધી મહારાજને જમવાનું નથી મળ્યું. મહારાજ જમ્યા જ નથી, 6 દિવસ સુધી શ્રીજી મહારાજને કશું જ જમવાનું ના મળ્યું. અને ત્યારે મહારાજને શિવજી અને પાર્વતી સાથો દેવા માટે આવ્યા છે. અને ત્યારે મહારાજે સૌથી પહેલાં તો જ્યારે મહારાજે કૂવામાંથી જળ કાઢ્યું અને શાલિગ્રામને સ્નાન કરાવ્યું અને ત્યારે બધું જળ અદૃશ્ય થઈ ગયું, ત્યારે ભગવાનને આંખમાંથી આંસુડા પડ્યા છે. મહારાજ કહે છે શાલિગ્રામ રૂપી ભગવાન કેટલા તરસ્યા થયા હશે. ત્યાર પછી ભગવાનને ત્યાં સાથવો આપ્યો છે, ફળફૂલ મળ્યા નથી 6-6 દિવસ સુધી. પૃથ્વી ઉપર શ્રીજી મહારાજ કેટલી વખત ઢળી પડ્યા છે, પડી ગયા છે, પાછા ભાનમાં આવે ત્યારે ઊભા થયા છે, હિમાલયના શિખરો ઉપર ઉઘાડા પગે મહારાજ ફર્યા છે,
શું એ ભગવાનનો વિચાર કરતા કયા વિષયો પ્રબળ છે જે આપણને બાંધી શકે? આપણે ભગવાનના મહિમાનો વિચાર કરીએ એમાં કયો વિષય આ જગતનો છે જે આપણને બાંધી શકે? ભગવાનથી અધિક કોણ? આ દુષ્ટ વિષયો ભગવાનથી અધિક કેવી રીતે થાય? આપણને ભગવાન મળ્યા, આપણને મહારાજ મળ્યા, આપણને નંદ સંતોની વાતો મળી, આપણને વિચાર મળ્યા, મુમુક્ષુતા મળી, સદગુરુ મળ્યા, આવી કથાઓ મળી, આના પછી આપણી કસર રહે છે? એ તો આપણું જ ગાફલપણું છે, આપણી આળસ છે, આપણો પ્રમાદ છે. હવે આપણે એને કાઢવો જ રહ્યો. રસરૂપી વિષયને મારવા માટેનો એક જ વિચાર છે, મારા મહારાજનું તપ, મારા મહારાજનું તપ, મારા મહારાજની મારી ઉપરની કરુણા. મને ભગવાન આટલું સરસ ભોજન આપીને મારી પાસે શું ઈચ્છે છે? વિચાર, શું વિચાર? આજે ત્યાગી હું હોઉં તો બધું જ સારામાં સારું, ભગવાનને બધું સારું જ મળતું હોય, ભગવાન પાસે એકેય રસ નિરસ તો આવતો જ ના હોય, એનો એ જ પ્રસાદ મને મળતો હોય. તમે ગૃહસ્થ આશ્રમમાં છો, તમને પણ સારું બધાને ભોજન. આજે આજે કોઈ હરિભગતને એવું નથી કાજુ બદામ પિસ્તાની ખોટ હોય, કોઈ પણ સારામાં સારું ભોજન તમે કરી શકો છો, સમયના અભાવે ન કરી શકો એ વાત જુદી છે, પણ બધું આજે ભગવાને આપણને બધી સુખ સાહેબી એક ભોજનની નહીં બધી જ દીધી છે, ત્યાગી ગૃહિણ બધી દીધી છે. આપણે એમાંથી વિચાર કરવો જોઈએ, ભગવાન મને આવું દઈને મારી પાસે કઈ ઈચ્છા રાખે છે? શા માટે મને આટલું સારું સારું આપે છે? શા માટે મને સુખ આપે છે? શા માટે મને માન સન્માન આપે છે? કયા કારણથી મને મહારાજ આપે છે? એને મારી પાસે શું અપેક્ષા છે? એ વિચાર જો કરીએ ને તો એ વિષયની આસક્તિ ન રહે. પણ આપણે બહુ બાળક બુદ્ધિના હોતા, બહુ બાળક બુદ્ધિના હોઈએ છીએ, આપણને એવો કોઈ વિચાર હોતો નથી. આપણને લાગે છે બસ હું ભોગવવા જ જન્મ્યો છું. જ્યારે ભોગ સામે આવે છે ને ત્યારે આપણને એમ લાગે છે હું ભોગવી જ લઉં, હું ભોગવી જ લઉં, આ ભોગવવા માટે જ મારો જન્મ છે. ના, ભોગવવા માટે જન્મ નથી. એ ભોગને દેહના નિભાવરૂપ લઈ પુરુષોત્તમ નારાયણનું કાર્ય સાધવા માટે આપણો જન્મ છે. આ વાતને આપણે ક્યારેય ભૂલીએ નહીં, ક્યારેય ભૂલીએ નહીં. કંઈક વિચારને જોડી રાખીએ. બહુ વિચારો છે, બહુ વિચારો છે. કેટલા વિચાર તમને રજૂ કરું, એટલા વિચારો આધ્યાત્મિક માર્ગની અંદર વચનામૃત દ્વારા મળે છે. મોટા સંતોના ચરિત્રો દ્વારા, મોટા હરિભક્તોના ચરિત્રનું વાંચન કરીએ, મોટા સાધુના ચરિત્રનું વાંચન કરીએ. કેટલા પુસ્તકો છે, PDF ફોનમાં નાખી દો, વાંચ્યા જ કરો. કથા તો સાંભળો પણ સારા સારા પુસ્તકોનું વાંચન રાખો. અને કયા પુસ્તકો? આપણા સત્સંગના, વચનામૃત સ્વામીની વાતો, મહારાજના ચરિત્રો, મોટા સાધુના ચરિત્રો, મોટા હરિભક્તોના ચરિત્રો, એના જીવન ચરિત્રો વાંચી વાંચીને હૃદયમાં ઠચ કરો. એ ઠચ કરવાથી, એ ઠચ કરવાથી વિષયને આપણે એકલા ના જીતી શકીએ. આપણે કીડી જેવા છીએ જે પંચ વિષય મોટા મોટાને પછાડી નાખે, આપણે કોણ એના લેખામાં? પણ આપણી પાસે ફોજ એવી જબરી હશે, ગુણાદિતાનંદ સ્વામી કે જેની ભેગા 200 બખ્તરિયાને લૂંટાવાનો ભય નહીં, એમ આપણે બખ્તરિયા પહેરેલા હશે તો આપણને કોઈ નહીં લૂંટી શકે. એમાં એ રસરૂપી જે બાણ છે એને જીતવા માટે તો બહુ પ્રયત્નશીલ બનીએ, બહુ પ્રયત્નશીલ. એટલા બધા જીવવાના આસક્ત ન થઈએ કે રાત દિવસ આપણને એ જ ચિંતવન થાય, એ જ ચિંતવન થાય. આપણને બસ એવું જ ગમે કે આવું હોય તો જ, આવું હોય તો જ, થોડોક ફેર પડે તો ના ગમે. આપણને ગમતું હોય એવું ન મળે તો આપણે બેચેન થઈ જઈએ. આવી બધી પ્રકૃતિ એ તો આપણા કલ્યાણમાં વિરોધી પ્રકૃતિ છે. ભગવાનને ધરાવ્યું, ભગવાનને ધરાવેલું જે પ્રસાદમાં મળ્યું, ભગવાનનો મહિમા વિચારતા 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 જમાડી લો. હું નથી એવું કહેતો મૂર્તિને ધારીને જ જમો, કારણ કે મૂર્તિને ધારીને જમવું બહુ અઘરું છે. એ પેલો રસ આવે ને એટલે મૂર્તિ જાય. પણ વિચાર, વિચાર જો રહેશે તો ઘણું છે. એટલી સ્થિતિ તો આપણે કેળવીએ, ભલે મૂર્તિ ન રહે પણ કંઈક ભગવાન સંબંધી વિચાર, કંઈક શાસ્ત્ર સંબંધી વિચાર, એ વિચારને કરતા કરતા આપણે જમાડીએ તો રસની આસક્તિ ઘટશે. ક્યારેક અભ્યાસ કરો કે તમે જમાડવા બેઠા છો, ભલે જમાડો, સારામાં સારું ભોજન જમાડો, જમાડતા જમાડતા તમે કોઈ વચનામૃત 4-5 હોય ને એનું ચિંતવન કરો, એનો વિચાર કરો. રસ તો આવશે, નહીં આવે એવું નહીં, પણ ઓલું ચિંતવન કરતા વિચાર કરતા, જે મેં એમના મહારાજના વન વિચરણની વાત કરી, એવી કોઈ પણ વાતોનો વિચાર, આપણી ઉપર કોઈ સદગુરુએ ઉપકાર કર્યો હોય એનો વિચાર,
આપણી પર કોઈ સંતો ભક્તોએ કોઈ પણ વિચાર, એ જે રસ છે એ સિવાયનો બીજો સત્સંગ સંબંધી વિચાર, એ વિચાર કરવાથી એક અઠવાડિયું અભ્યાસ કરો, એક અઠવાડિયું અભ્યાસ કરો, અને એક અઠવાડિયું અભ્યાસ કર્યા પછી શું એની પોતાના આત્મા ઉપર અસર થાય છે એ પોતે નોંધો, પછી એ વિચારને પકડી રાખવાનો પ્રયત્ન કરીએ. 2 વીક, 3 વીક, 4 વીક, 1 મહિનો, 2 મહિના, 6 મહિના, 12 મહિના, અતિ સુખી થવાશે, અતિ સુખી થવાશે. કારણ કે વધુમાં વધુ ક્લેશ જો કોઈ કરાવતો હોય તો રસ કરાવે છે. ક્લેશ માત્રનું કારણ આ છે, વિકાર માત્રનું કારણ આ છે, વિકૃતિ માત્રનું કારણ આ છે. કારણ કે રસે કરીને પુષ્ટ થયેલો છે એમાં જ કામ ક્રોધ લોભાધિક દેખાય છે એવું શ્રીજી મહારાજ સ્વયં કહે છે. એને કરીને જે પુષ્ટ નથી એમાં ઓટોમેટિક એ જતી રહે. હવે રસ આપણે, કારણ કે આપણે જ્યારે રસને છોડીએ છીએ, ઓછો લઈએ, એકાદશી કરીએ, ઉપવાસ કરીએ, ત્યારે કેવા ઢીલા થઈ જઈએ, હાંજ પડે, ગમે તે આવ્યું હોય અને એમાં જો થાક્યા હોય ચાલીને, અને ઉપવાસ કર્યો હોય ને ચાલ્યા હોય 25 માઇલ, પછી સામે ગમે એવું રૂપ આવે, રસ સ્પર્શ આવે, ગંધ આવે, એકે લેવા સમર્થ થાય, સીધો લાંબો થઈને હોઈ જ જાય ઓશિકું લઈને, એકે વિષય ભોગવા સમર્થ ના થાય. શ્રીજી મહારાજ કે થાકના કારણે વિષય ના ભોગવાય એવું થઈ જાય છે તો પછી જો વિચાર પ્રકૃષ્ટ હોય તો કેવી રીતે ભોગવાય, એ ભોગવે તો એની આસક્તિ કેવી રીતે થાય. પણ એ પાછું એકાદશી, મેં કીધું 12 વર્ષે પાછો ડબલ જાય, એટલે થયું શું, આપણને એવું લાગ્યું કે મેં આટલું છોડ્યું, પણ છોડ્યું ખરું, પણ બીજે દિવસ જે ભોગવ્યું ને એ ભોગવવાની તીવ્રતા જે વધી ગઈ, એ તીવ્રતા વધારે પ્રકૃષ્ટ વાસના બનીને કારણ શરીરમાં ગઈ. શરીરમાં ઓછું ગયું પણ કારણ શરીરમાં વધારે ગયું, સ્થૂળ શરીરમાં ઓછું ગયું પણ કારણ શરીરમાં વધારે ગયું, એનો હિસાબ ઘણીક વખત આપણી પાસે નથી હોતો. અને એ હિસાબ નથી હોતો એના કારણને જ એમ થાય કે આવું કરીએ તો આવું કેમ નથી થતું. પણ શ્રીજી મહારાજ કે જાજા ઉપવાસ કરવા એવું અમે કહેતા જ નથી, જેમ વર્તવું કીધું છે એમ વર્તો, પણ કોઈ પણ રીતે આસક્તિ ઘટે એવો વિચાર કરો, એવો અભ્યાસ કરો, એવું મહારાજ આપણી પાસે ઈચ્છે છે. અને મહારાજને ભેગા રાખીને, સદગુરુને ભેગા રાખીને, આવા શાસ્ત્રને ભેગા રાખીને પવિત્ર એવા જે સંતો ભક્તો એ માર્ગે ચાલ્યા છે ને, એવાના જીવનના દર્શન કરીને ભેગા રાખીને જો મંડીએ ને એવાના સમાગમ દ્વારા, તો 2-5 વર્ષની અંદર કંઈક આપણા આત્માની ઉન્નતિ આપણને દેખાવા લાગે. શું આ સત્સંગ, આ સત્સંગ તો અલૌકિક છે. શ્રીજી મહારાજ કે આ સત્સંગ અલૌકિક છે, આ સત્સંગનો એવો પ્રતાપ છે, આ સત્સંગમાં જે વાર્તા થાય છે અને કોઈ ધાર્યા વિચાર્યા કરે અને 10-15 વર્ષ ભગવાનના ચરિત્રને ધાર્યા વિચાર્યા કરે, જે સત્સંગમાં વાર્તા થાય છે અને ધાર્યા વિચાર્યા કરે તો સંકલ્પ રહી નિરુત્થાન થઈ જાય. આ શ્રીજી મહારાજના વાક્યો છે, કોઈ મારા કે બીજાના નથી, શ્રીજી મહારાજના છે. સંકલ્પ વિના મન, સંકલ્પ વિના રોકાઈ નથી શકતું એવું મન, એની ઉપર શ્રીજી મહારાજ કહે છે મારો સ્થાપેલો સત્સંગ છે ને એની વાતોને ધાર્યા વિચાર્યા કરો. મંડીએ તો ખરા, આપણે મંડ્યા જ નથી, આપણે ગાફલ છીએ, ઊંઘમાં જાય છે, આળસમાં જાય છે, પ્રમાદમાં જાય છે, કાલે કરશું, કાલે કરશું, હજુ તો વાર છે, આમાં જાય છે, મંડ્યા જ નથી આપણે. આપણને કેવી રીતે શ્રીજી મહારાજના એ વચનનો અનુભવ થાય, મંડીએ. એટલે શ્રીજી મહારાજ કે હજરા હજુ રોકડિયો દેવ છું, રોકડિયો ભગવાન છું, તમે મંડો, આ સત્સંગની અંદર ધાર્યા વિચારવાનું ચાલુ કરો, અને જો ન થાય, શ્રીજી મહારાજ કે ગુલામ થઈ જવું. કેવી રીતે ન થાય, ભગવાનનું વચન છે, ભગવાનને કરવાનું છે, આપણે નથી કરવાનું, કરવાનું ભગવાનને છે, એના બળે જ આ બધું જીતાય એવું છે. આપણે નિર્બળ શું કરવાના, આપણે અબડા શું કરવાના, ભગવાનના બળે જ આ બધા જીતાય એવા છે. કારણ કે જે બીજ આવા મોટા ઈશ્વરોને પછાડી દેતા, આપણે તો કીડી જેવા છીએ. નીજ મને આવા બધા વિચારો કરી કરી કરીને રસને જીત્યો છે. ખાલી શરીરને નિભાવરૂપ, ઔષધરૂપ આપે છે. દેહ નિભાવન દેજીએ ન કરું સ્વાદ નિદાન, પરતક મનને હાચવવું પડશે દાદા. હા, દેહ નિભાવન દેજીએ ન કરું સ્વાદ નિદાન, એમ 5 બાન પરતકના
નિષ્ફળ ગયા નિદાન, પાંચે પાંચ બાણને નિજમને મરોડી નાખ્યા. શાબાશ છે આવા નિજમન, જેની જેની પાસે હોય એને શાબાશ છે. નિષ્કુળાન સ્વામીને શાબાશી આપે છે કે મારા ગ્રંથને એને સાર્થક કર્યો. સ્વામી આપણી પાસે એક જ દક્ષિણા માંગે છે, આ ગ્રંથને વાંચ્યા સાંભળ્યા પછી આવે કંઈક ઉપર ઉઠીએ. બાકી આવા મનગંજનો સાંભળ્યા, મનગંજનોની વાતો કરી અને આપણા જીવનમાં કાંઈ ગંજન ના થયું તો મનગંજન નિષ્કુળાન સ્વામી કે મારે પોથી લઈને ધામમાં જવું પડે પાછું, એવું થાય. કંઈક આપણા જીવનની અંદર ફેરફાર થાય, આપણા વિચારોમાં ફેરફાર થાય એવું કરીએ. આવું કરવા માંડ્યો હોય એને કોઈ બીજો કુસંગ સાંભળવાની ઈચ્છા થાય, આ સત્સંગમાં કોણ શું કરે છે ને કેમ કરે છે ને કેમ જીવ્યો ને કેમ મર્યો ને એને શું કર્યું એ ચિંતા થાય, આવી જેને નથી આદત ને એને બીજો બધો ટાઈમ છે. જેને પોતાના આત્માને જગાડી દીધો છે ને બસ એક જ લક્ષ્ય બાંધ્યું છે, અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી, કાં તો આ દેહે કરીને ભગવાનને મળી જાઉં કાં તો દેહને પાડી દઉં એવો જે મુમુક્ષુ છે એની પાસે કોઈ બીજો ટાઈમ નથી, ફાજલ ટાઈમ જ નથી. એને તો બીજે બિચારાને જવું પડે ને, કરવા માટે કંઈક જવું પડે ને, કોઈ જવાબદારી એને જવું પડે ને, એને રોવું આવે કે ભગવાને મને ક્યાં આમાં નાખ્યો છે, મારે કરવું પડે છે, ડહડો કરું છું આમ. કેટલાય ભક્તો અમારી સંતો પાસે આવીને રડતા હોય છે, રડતા હોય છે, પોકે પોકે રડેલા છે, મેં તો જોયા છે. કેવી રીતે રડે ખબર છે? શું કરીએ સ્વામી, આ મહારાજે સંસાર દીધો છે ને બધો ડહડા કરવા પડે છે, વહેલામાં વહેલો ભગવાનને પ્રાર્થના કરો, ગુરુજીને પ્રાર્થના કરો, વહેલો છૂટો થો, ભગવાનનું ભજન કરું. આપણને આશ્ચર્ય લાગે શું આ ભગવાનના ભક્તોને કેટલું તાણ છે, તાણ છે. આપણી વચ્ચે જ એવા ભક્તો રહેશે, આપણી વચ્ચે જ રહેશે. આપણે જો એમાંથી કંઈક ગ્રહણ કરીશું તો આપણા જીવન પણ એવા થશે, એવા થશે. પાંચ બાને પરતક મનના નીજ મને મરોડી નાખ્યા છે. જાય ન ગાજ્યો જગતમાં ભેરુ જેને ભગવાન, જાય ન ગાજ્યો જગતમાં ભેરુ જેને ભગવાન. જાય ન ગાજ્યો જગતમાં એટલે કે પાછો ન પડે, જે ક્યારેય પણ પાછો ન પડે, કારણ કે જેના ભેરુ એટલે કે જેના સહાયક ભગવાન હોય. ક્યાંથી પાછા પડીએ? ભગવાન જેવો ધણી મળ્યો ને પાછા શા માટે પડવું? છેલ્લો જન્મ કરીને ભગવાનને રાજી કરી લેવા. હવે ઠેક અક્ષરધામમાં પૂગવું છે, કોઈ ઓરા ધામમાં રહેવું નથી. સ્વામી કે સંકલ્પ કરવો કે આપણે તો ઠેક અક્ષરધામમાં પૂગવું છે ને કેમ ન પૂગાય, કેમ ના પૂગાય? મંડીએ સદગુરુના સહારે, મંડીએ મોટા સાધુની વાતોની સાથે, મંડીએ એવા દિવ્ય સંતો ભક્તો જે મંડેલા છે એની સાથે આત્મીયતાથી મંડીએ. શું ના પહોંચાય એમાં માલ જ નથી. કેટલા બધા પહોંચી ગયા આપણે કેમ ના પહોંચીએ? એટલે હિંમત રહિત ક્યારેય ન થવું. ગમે એવા હૃદયની અંદર ગમે એવા વિષયના વાવાઝોડા આવતા હોય, ગમે એવા કામક્રોધ લોભાદિકના વાવાઝોડા આવતા હોય, પણ જેને ભગવાન મળેલા છે, જેને ભગવાનના મોટા પુરુષ મળેલા છે, જેને એવા સાધુને એવા હરિભગત મળેલા છે, આપણા હૃદયમાં હા પડી છે કે હું એવો નથી પણ આ મને મળેલા આવા છે, જેના જીવનને આપણે પારદર્શકતાથી બધી રીતે જોઈ લીધું છે, ખાતા પીતા નાતા ધોતા, અને આપણા હૃદયમાં હા પડી ગઈ છે કે હું એવો નથી પણ મને મળેલા, મારી બાજુમાં બેઠેલા એ એવા છે, બસ ચિંતા છોડી દો. એવાના સહારે જેટલું લડાય એટલું લડો, બાકી એવા પર વિશ્વાસ રાખો અને એવાની ભેગા પડ્યા રહો, બસ ભેગા પડવા માત્રથી. કારણ કે શ્રીજી મહારાજ એવું નથી કહેતા કે તમે આવા થઈ જાઓ. મધ્યના 48માં કીધું, જેને ભગવાનનું ચિંતવન અખંડ થાય એના મા બાપને ધન્ય છે, પ્રેમાનંદ સ્વામીને નિમિત્ત બનાવીને. પણ મહારાજે ત્યાં એમ કીધું, કદાચ એવું ભગવાનની મૂર્તિનું ચિંતવન ન થાય તો પણ ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય યુક્ત ભગવાનના એકાંતિક સાધુ એને મધ્ય પડી રહેવું, પડી રહેવું. શ્રીજી મહારાજને આપણી પાસે છેવટે આટલું તો કરાવવું જ છે. આત્યંતિક કલ્યાણ માટેની છેલ્લામાં છેલ્લી શરત, જેને કહેવાય છેલ્લો દરવાજો, જેને કહેવાય છેલ્લી પાઠશાળા, આના પછી એકેય પાઠશાળા નહીં. કઈ પાઠશાળા? આ સાધુને મધ્ય પડી રહેવું, કલ્યાણ માટેનું છેલ્લામાં છેલ્લું. શ્રીજી મહારાજ આમ બંધારણ ઉપરથી કર્યું, તમે પંચ વિષયની પ્રીતિ ટાળજો, જેને મારી પાસે રહેવું હોય, મારા ધામમાં જવું હોય, દેહને દેહના સંબંધીને ખોટા કરજો, આ કરજો. ત્યાંથી શરત મૂકતા 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 છેલ્લું સ્ટેટમેન્ટ આટલું આપ્યું,
કદાચ આ બધું આગળનું તમે ના કરી શકો તો આવા જે છે એને મધ્ય પડ્યા રહેજો. કઈ પણ મનનું ધાર્યું કરવાનું છોડીને ત્યાં પડ્યા રહેજો. રબર જેવા થઈને દીન થઈને બે હાથ જોડીને પડ્યા રહેજો. ડાપણની દાઢો કાઢી અને જેમ કેમ વાળે એમ વળજો ને ત્યાં હાથ જોડીને પડ્યા રહેજો. તો પણ જે પ્રાપ્તિ એને થશે સારંગપુરનું દસમું, એ મધ્ય પડેલો જે છે એને એ જ પ્રાપ્તિ થશે. આ વચનો પણ શ્રીજી મહારાજના કોઈ દી ખોટા નહીં થાય, કોઈ દિવસ ખોટા ન થાય. ભગવાન જે બોલ્યા છે એમ જ થાય. એ ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં એ ખરખું જ હોય, એમાં કોઈ ફેરફાર ના થાય. શરત એટલી છે, એ જે પડ્યા રહેવાનું કીધું છે, પડ્યા રહેવું કેમ? પાછું પડ્યો રહે ને પછી પાંખ કાપે, ગરુડની પાંખમાં બેન પાંખ કાપે, એ પડ્યો રહ્યો ના કહેવાય, એ તો અડવિત્રો કહેવાય. એને શું કહેવાય? અડવિત્રો કહેવાય. પડ્યો રહે ને પછી ફેન કાઢે તો એ પડ્યો રહ્યો ના કહેવાય, એ અડવિત્રો કહેવાય, ઝેરીલો કહેવાય. એ રાહુ ને કેતુ જેવો કહેવાય, જેને શ્રીજી મહારાજે કહ્યું કે સંતના મંડળમાં રહ્યો હોય કે હરિભક્તના મંડળમાં રહ્યો હોય કાળ નેમી જેવો જાણવો. શ્રીજી મહારાજ એમ કહે છે, એમ પડ્યા રહ્યા હોઈએ તો ન કામ થાય, ન કામ થાય. નિષ્કુળન સ્વયંની પહેલી શરત છે, એક પગ ભર ઉભા આગળે હાથ જોડીને રહેવું હજુર, જેમ વાળે એમ વળવું, કરી ડાપણ આપનો દૂર. એ પહેલી શરત છે. ને પડ્યો રહ્યો કહેવાય. પડ્યો રહ્યો કોને કહેવાય? પડ્યો રહ્યો એને કહેવાય. પ્લેનની અંદર આપણે બેસીએ પછી પાયલોટને ડાપણ કરવા જઈએ છે, કેમ પ્લેન હલાવે છે, કેમ આ દિશામાં લીધું, આપણે તો આ દિશામાં જવું છે, આ દિશામાં કેમ લીધું? કોઈ પાયલોટને સલાહ દે છે? પડ્યા રહે છે. શું કરે છે પ્લેનમાં? આપણે પડ્યા રહીએ છે, બોલો. બેલ્ટ બાંધીને પડ્યા રહીએ છે. બોલો કે બેલ્ટ છોડવાનું નથી? કંઈ વાંધો નહીં સાહેબ, જેમ કહેશો. ફોન ઓફ, અગત્યનું કામ છે, ફોન ઓફ. આ ફોન ઓફ, પણ મંદિરની અંદર ફોન ઓન કેમ? કારણ કે અહીં પડ્યા રહેવાય એવું છે જ નહીં. ડાપણ બધું જ હાલે, ભગવાન પાસે બધું ડાપણ હાલે. ભગવાન ડાયા છે, સાંભળી લે બધું. આપણું મોટા સાધુ પાસે બધું ડાપણ હાલે, કારણ કે ભગવાનના મોટા સાધુ દયાળુ હોય. પણ આ બધી જગ્યાઓએ બધા કેવા ડાયા થઈ જાય છે? બધા ડાયા થઈ જાય, પડ્યા રહે છે. અને પડ્યા રહીએ છીએ તો પહોંચી જઈએ છે ને, તો બસ આ લોકની જે રીતિ છે ને એ જ પરલોકની રીતિ છે. પડ્યા રહેવાનું છે, એટલું આવડી જાય તો ઘણું થઈ જાય. વળતો મન વિચારી કહે, મેલું મોહનું બાન, અનેક પદાર્થ ઉપરે જડી પ્રીત જોરાન, કસી બાન મન કામનું સાધુ નિજ મન શિર, જેથી વાદે જલ્પના દરે નયંતર ધીર, લોભ લુવાગ લઈ કરી તાકી હની તૈયાર, અની જેની આગળે સબ વેંધ્યો સંસાર. પાંચ બાન તો જીતી ગયો નિજ મન, પણ પરતક મન કે દીકરા હજુ તો પાંચ જ છોડ્યા છે, હજુ બીજા ગણાય છે મારા બાથામાં. એટલે પહેલું બાન છોડ્યું પરતક મને, મોહનું બાન. હવે આ છઠ્ઠું બાન છોડ્યું છે પાંચ બાનની ઉપર, મોહનું બાન. મોહ જ્યારે વાપે ત્યારે સત્ય સત્ય, શું કરવા યોગ્ય શું ન કરવા યોગ્યનું ભાન ન રહે એવું મોહનું બાન પરતક મને છોડ્યું છે. બીજું કામનું બાન છોડ્યું છે. એક એક નથી છોડતો, બધા ભેગા જ છોડે છે, પાડી જ નાખવો છે. એટલે કામનું બાન છોડ્યું છે. એવું આમ સાંધુ નિજ મન શિર માથા ઉપર કામનું બાન આવે, કામનું બાન એને માથા ઉપર છોડ્યું છે. લોભનું બાન છોડ્યું છે, અને એને તો બરાબર અનિદાર કર્યું છે. અને એ અની આગળ જેને આખા સંસારને વેંધી નાખ્યો છે એવો લોભરૂપી, લોભરૂપી બરછી એ કાઢીને એની ઉપર છોડી છે. લથબથ હુવા લડવા સમે કર ધરી ક્રોધ કરવાળ, બચે નાયો વળાજમા જબ કયગનની જાળ. એમ કે છે કે મોહરૂપી બાન છોડ્યું જેનાથી પદાર્થો ઉપર પ્રીતિ થાય, કામરૂપી બાન છોડ્યું જેના કારણે એને કંઈક ને કંઈક ભોગવી લેવાની ઈચ્છા થાય, એને લોભરૂપી બરછી મારી એવી હનવા માટે કે જેને આખા સંસારને હની નાખ્યો છે, ક્રોધરૂપી તલવાર કાઢી પરતક મને, તલવાર કે જેના કારણે જેની અંદર ક્રોધ જ્યારે થાય ત્યારે આખો સંસાર લથબથ થઈ જાય
એવી રીતે લડવા માટે એને ક્રોધરૂપી તલવાર કાઢી અને બચેને આવ્યો વડજમાં, એટલે કે ઝપાઝપી થાય ત્યારે કોઈ બચે નહીં, ક્રોધ જ્યારે આવે ત્યારે કોણ બચે, સામેવાળાને પાડી દે, બતાવી દઉં, આગો જ મર, અહીંથી આગો મર, એમ આગો મરવાનું કોણ કહે? આપણને મારે અને કોકને આગો મરવાનું કહે કોણ કરે? ક્રોધ કરે, ક્રોધરૂપી તલવાર કાઢી છે. પરતક મને ઝબક અગનની ઝાડ, આમ તલવાર આમાં આમ ઝબકતી હોય, સમજ્યા? પેલા લાગે માથું પડી જશે, આની નજીક નહીં જવાય, એ પરતક મનની ક્રોધરૂપી તલવાર છે. કોઈ ભગતની ના હોય પણ પરતક મન એવી કાઢે, સમજ્યા? ધારદાર તલવાર, આગો મર, નહીં તો માથું ઉડાડી દઈશ તારું. નાખી નિજ મન ઉપરે નિંદ્રા ફાંસી ને ક, આડસ કટારી અંગ માછાની વાડે છે ક. કેટલી બધી કાઢી આને સાધનો, મોહ, કામ, લોભ, ક્રોધ, પછી નિંદ્રા, નિંદ્રાની ફાંસી આપી, તલવાર કાઢી છે, બરછી કાઢી છે. સ્વામીએ બધાને અલગ અલગ ઉપમા આપી છે. નિંદ્રાની ફાંસી, એ ઊંઘવાની એવી મજા આવે ને, કેવી મજા આવે! પથારીમાં પડ્યા હોય અને બે ધાબળો ઓઢ્યા હોય, ઓશિકા બે ગોઠવ્યા હોય, એક પગે ને બે માથે, અને બે પથારીઓ કરી હોય, અને એ માથે ઓઢીને જે હુતાઓ ને, અને એમાંય જો ઠંડી હોય, થોડું હીટર ચાલતું હોય ધીરું ધીરું, અને એમાંય પછી પંખો ચાલતો હોય, અને ભાઈ જે ઊંઘ આવે, એ તો ઊંઘ એટલે ઊંઘ, પણ એ ફાંસી છે. એ શું છે? ફાંસી છે, પરતક મનની ફાંસી. એ દેખાય જેને ફાંસીનો ગળો, આ ફાંસીએ મને ઝાલ્યો છે ભગવાનના ભજનમાં, એ બેઠો થાય. પણ જેને ફાંસી લાગે જ નહીં, એ કેમનો બેઠો થાય? નિંદ્રારૂપી ફાંસી કેવી છે દાદા? નોટ હેતી જતી રહે એવી ફાંસી છે. બોલો, નોટ હેતી જતી રહે, નિંદ્રારૂપી ફાંસી. હવે નાખી છે પરતક મને, અને આળસ કટારી અંગમાં, કટારી ખંજર, આળસરૂપી ખંજર અંગની અંદર છાની વાઢે છે, એ છુપાઈને કામ કરે. આળસ કેવી છે? છુપાઈને કામ કરે. છાની કટારી, પાછળથી કોઈને ખંજર ના કે પીઠમાં ખંજર ના મારતા, એ આળસરૂપી ખંજર પરતક મને પીઠ બાજુ છોડ્યું છે. લોહ એટલા લઈ કરી ગાલ્યા નીચ પર ઘાવ, ભેદ્યા નહીં કોઈ ભીતરે ખેલો ખૂબ જ દાવ. નિજ મન ઉપર કેવી કેવી રીતે માર્યા? તો કે મોહરૂપી બાન માર્યું, કામરૂપી, કામરૂપી એની એની અંદર ઝંખના જાગે એવું એવું એના શિર ઉપર તીર માર્યું, લોભરૂપી બરછી મારી, ક્રોધરૂપી તલવાર કાઢીને એની ઉપર ઉગામી છે, નિંદ્રારૂપી ફાંસીએ લટકાવવાની તૈયારી કરી છે, અને આળસરૂપી કટારી એના પીઠમાં મારી છે. આટલા બધા જેટલા લોઢાના સાધનો હતા, બધાય પરતક મને કાઢી નિજ મન પર છોડ્યા છે. હવે નિજ મન કે મારે લડવું તો છે, આ બધાને એક એકને મરોડી નાખવા છે, પણ ટાઈમ ઘણો જોશે, કારણ કે આટલા બધાને મારવાના, આટલી બધી વસ્તુને કાઢવાની, એટલે ટાઈમ તો જોશે ને. એટલે નિજ મન બહુ વિચારશે, અને 20-22-25 દિવસ પછી વિચારી અને બધાને એક પછી એક મરોડશે. ત્યાં સુધી તો, કારણ કે ધીરજવાળો બહુ હોય ભગવાનનો ભગત, જોયા કરે, ઘા જોયા કરે, એને ખબર મારી ભેગા ભગવાન છે, ગાને જોવાના છે, અને ગાને આવે કેવી રીતે મરોડવા, એ ભગવાન એને જેમ પ્રેરણા કરશે, સદગુરુનો એને સમાગમ છે એટલે એ જેમ પ્રેરણા કરશે, એમ આવે એક એકને મરોડશે. જેના દ્વારા સ્વામી આપણને સમજાવે છે કે આપણે આવી રીતે આપણી ઉપર આવતા આ બધા પ્રહારોને રોકવા. અહીં આગળ 69 કડી પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.